નિસર્ગ વાવાઝોડાને લઈને સુરતના સુવાલી, ધુમ્મસ અને દભારી જેવા બીચો પર પ્રશાસન દ્વારા સાવચેતીના ભાગરૂપે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. ગુજરાતના માથેથી વાવાઝોડાનું સંકટ તો તર્યું છે, પરંતુ તેની અસરને પગલે સતર્કતા દાખવી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અરબ સાગરમાં ઉઠેલું ડીપ ડિપ્રેશન મંગળવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું હતું. આ તોફાનનું નામ નિસર્ગ છે, જે 13 કિમી પ્રતિ કલાકની ઝડપે મહારાષ્ટ્રના કાંઠા તરફ વધી રહ્યું છે. સાંજે 5 વાગે મહારાષ્ટ્રમાં રાયગઢના હરિહરેશ્વર અને દમણ વચ્ચે 110 કિમી પ્રતિ કલાકની ઝડપે અથડાશે, પરંતુ આની અસર સુરતમાં પણ જોવા મળશે. સુરતમાં ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે, જેને લઈ સુરતમાં તંત્ર સતર્ક થયું છે. સુરતમાં તકેદારીના ભાગરૂપે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. 150 જેટલા જવાનોની ટીમ સુવાલી અને અન્ય બીચ પર તૈનાત કરી દેવામાં આવી છે. દરિયા કિનારાની આસપાસ રહેતા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જ્યારે દરિયા કિનારે આવેલ કાચા શેડની છતની દુકાનોમાંથી સામાન ખસેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ચક્રવાત નિસર્ગના કારણે મુંબઈથી આવતી 19 ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે, જેમાંથી 11 મુંબઈથી જનારી અને 8 મુંબઈથી આવનારી ફ્લાઇટ છે. તો બીજી તરફ મધ્ય રેલવેએ મુંબઈ જનારી 8 સ્પેશિયલ ટ્રેનના સમયમાં પણ ફેરફાર કર્યા છે. વાવાઝોડાની ક્યાંક ને ક્યાંક અસર દેખાઈ રહી છે. આપણે સુવાલી બ્રિજ ખાતે આવ્યા છીએ, તમને દ્રશ્યોના આધાર પર બતાવવાની કોશિશ કરી રહ્યા છે. જે નિસર્ગ વાવાઝોડીની જે સુવાલી ખાતે જે દ્રશ્યો છે, જે ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો કે જે દરિયા કિનારો છે, જે ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે. અને સુરત કલેક્ટર દ્વારા એક મેસેજ પાસ કરવામાં આવ્યો છે કે જે નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો રહેતા હોય છે, તેમને સ્થળાંતર કરવામાં આવ્યું છે. લોકોને બીજી સાવચેતીના ભાગરૂપે સારી જગ્યા પર એ લોકોને મૂકવામાં આવ્યા છે. તમે દર્શનમાં મેં બતાવવાની કોશિશ કરી રહ્યા છે, જે સુવાળી દરિયો છે ત્યાં ક્યાંક કલેક્ટર દ્વારા જે ઓરિએન્ટેશન પાસ કરવામાં આવ્યો હતો, તેની દ્વારા 60-70 કિલોમીટર પવન ફૂંકાવાની શક્યતા છે અને ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા જળવાઈ રહી છે. સુરત કલેક્ટર દ્વારા જે ઓડિયો મેસેજ પાસ કરવામાં આવ્યો છે, લોકોને સાવચેતી રાખવાની જરૂરત છે. અને કલેક્ટર સાહેબ દ્વારા જે લોકો નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય છે, તે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યો છે. અને જે કાંઠા વિસ્તાર છે ત્યાં નિસર્ગ વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. કેમેરામેન મયુર પેરન સાથે.